મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. પ્લાસ્ટિકના પ્રતિબંધનો મુદ્દો સામાન્ય સભામાં છવાયો હતો. કોંગી કોર્પોરેટરે પ્રતિબંધ બાદ પ્લાસ્ટિક ભરેલી કચરા પેટી મેયર સમક્ષ ઠાલવી હતી, જેથી કોંગી કોર્પોરેટરને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બેગ સહિતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછાળવામાં આવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ પ્લાસ્ટિક ભરેલી કચરા પેટી મેયર સમક્ષ ઠાલવતા હોબાળો મચી ગયો હતો. પ્લાસ્ટિક પ્રતિબંધનું અભિયાન હોવા છતાં પાલિકામાં પ્લાસ્ટિકનો બેફામપણે ઉપયોગ થઈ રહ્યો હોવાનો અવાજ નિલેશ કુંભાણીએ ઉઠાવ્યો હતો. સામાન્ય લોકોને અને વેપારીઓને પ્લાસ્ટિકના મુદ્દે દંડ ફટકારવામાં આવે છે, જ્યારે પાલિકામાં પ્લાસ્ટિકનો વપરાશ થાય છે તેના માટે જવાબદાર કોણ તેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકને લઈને નિલેશ કુંભાણીએ મેયર સામે કચરા ટોપલી ઠાલવી હોવાથી મેયરે નિલેશ કુંભાણીને સભામાંથી સસ્પેન્ડ કર્યા હતા. સભામાંથી બહાર લઈ જવાતી વખતે નિલેશ કુંભાણીએ નારેબાજી કરી હતી, સાથે જ સભાખંડની બહાર બેસીને ધરણા કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની માસિક સાધારણ સભા આજરોજ મળી હતી. આ સભામાં એક પછી એક કામ રજૂ થતા હતા, પરંતુ તે દરમિયાન વિપક્ષના એક સભ્યએ જઈને પ્લાસ્ટિક ભરેલા કન્ટેનર લાવીને લોકશાહીના મંદિર સમા શહેરના વિકાસ માટે કામ કરતા આ સદનની ગૌરવપૂર્ણ જગ્યા ઉપર એ કચરા પેટી સમજીને એમાં કચરો નાખવાની જે કુચેષ્ટા કરી એ ખરેખર દુઃખદ ઘટના હતી. અને એ લોકશાહીના આ પાવન મંદિર માટે નિંદનીય કહી શકાય. ત્યાર પછી કામ આગળ ચાલતા હતા, એમાં માત્ર એક લીટીનો સુધારો કે જેમાં સ્પષ્ટતા પણ નહોતી કે એક્ઝેક્ટલી એ કરવા શું માંગે છે, અથવા તો એક્ઝેક્ટલી એ લોકો જે સૂચવતા હતા એ જ વસ્તુ શાસકોએ કરી, ત્યારે એની સામે પણ સુધારો મૂકવાનો જે કંઈ પ્રયાસ કર્યો એ મને લાગે છે કે જસ્ટિફાય એ લોકો નથી કરી શક્યા. આપણે એક્ઝેક્ટલી જે કરવી જોઈએ તે જ પ્રક્રિયા કરી રહ્યા છીએ, એ પ્રક્રિયામાં આપણે પૂરી નિષ્ઠાથી આગળ વધી રહ્યા છીએ, એના અમલીકરણની વાત ચાલી રહી છે, ત્યારે સમજાવી નથી શક્યા કે એ સુધારો શા માટે મૂકવામાં આવ્યો. અને એના પરિણામે હતાશાના પગલે એમણે સભા બરખાસ્ત નહીં, સભા ત્યાગ કર્યો છે. એમણે પોતે નિર્ણય લઈને આ સભાનો ત્યાગ કરીને એમણે આ પ્રક્રિયાથી પીઠ બતાવી છે, અને એના કારણે એ લોકો બાકીના કામ છે એની ચર્ચા કે એના મતદાનમાં ભાગ લીધા વગર સભા છોડીને મેદાન છોડીને જતા રહ્યા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણી સાથે અન્ય કોર્પોરેટરે પણ વિરોધ કરી સભાખંડ બહાર ધરણા યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.